સરકાર દ્વારા કાળા નાણાંનો પર્દાફાશ કરવા 1.5 વર્ષ પહેલા જૂની ચલણી નોટોને બંધ કરવામાં આવી છે. તેમ છતાં હજુ તેની હેરાફેરી કરવાનો સિલસિલો બંધ થયો નથી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઇટાડી ગામેથી નાકાબંધી દરમિયાન રૂપિયા 18 લાખની જૂની ચલણી નોટો સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જાલોદ રોડ ઉપર આવેલા ઇટાલીના ગામે 2 બાઇક સવાર પાસેથી દાહોદ SOGને મળેલી બાતમીના આધારે 26 માર્ચના સોમવારના રોજ જૂની ચલણી નોટો રૂપિયા 500 દરની 998 નોટ અને 1000ની 1396 નોટ મળી કુલ 2394 જે કુલ મળીને રૂપિયા 18 લાખને 95 હજારની રકમની હેરાફેરી કરતા 2 ઇસમો ઝડપાયા હતા. બાઇક ચાલકની શંકાસ્પદ હિલચાલ જોતા પોલીસે તેઓને ઝડપી લીધા હતા. સંજેલી જેવા નાના તાલુકામાં પણ આવા ભેજા બાજુ કોઈ ચોક્કસ મોટા માથાઓ સાથે કનેક્શન ધરાવતા હોય તેવી પોલીસ આશંકા સેવી રહી છે. સંજેલી ખાતેના ઇટાલી ગામે પકડાયેલી નોટો અંગેની ઇન્કમટેક્સ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને રૂપિયા 500 અને 1000ની નોટો જે રદ થયેલી છે તેની જાણ કરવાની તજવીજ ધરવામાં આવી છે. PSI દ્વારા પકડાયેલી નોટો આરોપીઓ ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જતા હતા તેની પોલીસે તપાસ ચાલુ કરી છે. ફરાન પટેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી.